બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે મધ્યપ્રદેશ પરિવહનની બસે પલટી મારી જતા 15-20 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે માર્ગ અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે, જેમાં મધ્યપ્રદેશ પરિવહનની MP11P0629 નંબરની દાહોદ બળવાની બસ ક્ષમતા કરતાં વધુ એટલે કે 80થી વધુ મુસાફરો ખીચોખીચ ભરી દાહોદ બસ સ્ટેશન ખાતેથી રવાના થઈ હતી અને રસ્તામાં મોટી ખરજ નજીક બરિયાદેવ મંદિરની પાસે GJ13AR9824 નંબરની ઇકો ગાડી સાથે ઓવરટેક કરવા જતા એસટી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા મુસાફરોથી ખીચોખીચ ભરેલી એસટી બસ રોડની સાઈડમાં પલટી મારતા મુસાફરોમાં બૂમાબૂમ તેમજ ચીસાચીસી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જોકે તે સમય ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ભેગા થતા બસમાંથી મુસાફરોને બહાર કાઢવાની વિતરણમાં જોતરાયા હતા, જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ સ્થાનિક તાલુકા પોલીસને થતાં સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ બનવા પામી નથી, પરંતુ ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડનાર મધ્યપ્રદેશ પરિવહનની બસો શહેરમાંથી બેરોકટોક પસાર થાય છે તે અંગે જવાબદારો સામે કાર્યવાહી કેમ નથી થતી એક ચર્ચાનો વિષય બની જવાબ આપેલ છે અને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે બસ પલટી ખાવાનું કારણ ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જાયો. નઈ મુંડા, એડેશ ટીવી, દાહોદ.